હવે આગળ વાત કરીએ તો ખોદકામ સમયે ગેસ લાઇનમાં ગળાકા સાથે આગ લાગી, આગની જ્વારાઓમાં લપેટમાં બુલડોઝર પણ આવ્યું. સંઘ પ્રદેશ દમણનો બનાવ. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના દિલીપનગર વિસ્તારમાં ખોદકામની કામગીરી જેસીબી વડે કરવામાં આવતી હતી, જે દરમિયાન અચાનક જેસીબીના પાવડા વડે ગેસ લાઇનમાં ભંગાણ પડતા આગ ભભૂકી ઉઠી હતી. અચાનક આગ ભભૂકી ઉઠતા જેસીબીનો ચાલક અને આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ દમણ ફાયર અને ગેસ કંપનીને ઘટનાની જાણ કરતા ગેસ લાઇન બંધ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ખોદકામ કરી રહેલું જેસીબી પણ આગની ચપેટમાં આવી ગયું હતું. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના દિલીપનગર વિસ્તારમાં ખોદકામની કામગીરી જેસીબી વડે કરવામાં આવી હતી, જે દરમિયાન અચાનક જેસીબીના પાવડા વડે ગેસ લાઇનમાં ભંગાણ પડતા આગ ભભૂકી ઉઠી હતી. અચાનક આગ ભભૂકી ઉઠતા જેસીબીનો ચાલક અને આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને ઘટનાની જાણ દમણ ફાયર અને ગેસ કંપનીને ઘટનાની જાણ કરતા ગેસ લાઇન બંધ કરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ખોદકામ કરી રહેલું જેસીબી પણ આગની ચપેટમાં આવી ગયું હતું. બ્યુરો રિપોર્ટ, ZS TV, વલસાડ. અહીંયા લેન પાસે જે આગ લાગી હતી કેવી રીતે લાગી? ગેસ લાઇન જેસીબી ગટર લાઇનનું કામ કરતું હતું અને ગેસ લાઇન એકાએક તૂટી અને ત્યાંથી બ્લાસ્ટ થયો. આ કેવી રીતે ગેસ લીકેજ થયો પછી આગ એને કેવી રીતે પકડી? આગ ડાયરેક્ટ પકડી જ લીધી. શું તમારા ડ્રાઈવરને કોઈ નુકસાન થયું છે? બીજું અહીંયા શું નુકસાન થયું છે તમને? બસ આ ખાલી આ જેસીબીનું નુકસાન થયું છે. તમે જ્યારે અહીંયા આગ કામ કરો છો ત્યારે તમે સેફ્ટી ફીચર્સના શું ધ્યાન રાખો છો? આ રેસિડેન્શિયલ એરિયા છે તો બધું બેરિકેડિંગ ને બધું જ કરેલું હતું. બરાબર. અને તમે શું ગેસ પાઇપલાઇન નીચે જાય તેની જાણ હતી આપને પહેલેથી? જાણ હતી, એ લોકોએ જ્યાં બતાવ્યું ત્યાં નહીં હતી ને બીજેથી નીકળી. તો તમે ગેસ જ્યારે ખોદતા હતા ત્યારે ગેસવાળા ઇન્ડિયન ઓઇલવાળા તમારી સાથે ન હતા? હતા, બતાવીને ગયેલા, પણ એ જગ્યાથી નહીં નીકળી, બીજી જગ્યાથી નીકળીને જરાક લાગી ગયું જેસીબીનો ડાળો એટલે એમાંથી બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં બેરિકેટિંગ ને બધું અહીંયા હતું. કઈ કંપનીને આ કામ કરી રહ્યું છે અહીંયા? જયંતિ સુપર. આપનું નામ? જીગરભાઈ. અને શું આપનું કામ અહીંયા કરવાનું? આ ગટર લાઇન નાખીએ છીએ અમે સરકારી. આપનું ડેઝિગ્નેશન શું છે? સુપરવાઇઝર એન્જિનિયર. હા, સુપરવાઇઝર.